હલો ફ્રેન્ડ આજે આપણે ભારત દેશના જે આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે તેના વિશે માહિતી મેળવીએ તો કે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સીએમ હોય છે નથી હોતા ઉપરાજ્યપાલ હોય કે ન હોય તેના વિશે માહિતી મેળવીએ કારણ કે મેક્સિયમ ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે સીએમ હોય કે ન હોય અથવા ઉપરાજ્યપાલ હોય કે વહીવટદારો હોય કોણ કાર્યવાહી સંભાળતા હોય તેના વિશે માહિતી મેળવીએ તો ક્યાં દિલ્હી જોવી આપણે કેન્દ્રશાસિત પ્રદેશ તો એમાં સીએમ અરવિંદ કેજરીવાલ છે ઉપરાજ્યપાલ એટલે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ અનિલ બેજલ છે અને પાટનગર દિલ્હી અને વડી અદાલત પણ દિલ્હી છે અને પોંડિચેરી જોયું તો કે એના નંદેશન રંગાસ્વામી છે સીએમ અને એના ઉપરાજ્યપાલ કોણ છે તો કે તમિલ સાંઈ સુંદરરાજ આ એના ઉપરાજ્યપાલ છે પાટનગર એનું માહે છે અને વડી અદાલત એની ચેન્નઈ છે આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે આવી રીતના બે જે કેન્દ્ર શાસિત છે જેમાં સીએમ હોય છે હવે હનુમાનની કબરમાં જોયું તો કે એમાં સીએમ હોતા નથી દેવેન્દ્ર કુમાર જોશીયાનું ઉપરાજ્યપાલ છે એનું પાટનગર પોર્ટ બ્લેર છે અને એ વડી અદાલત કોલકાતામાં આવેલી છે હવે જમ્મુ કાશ્મીરમાં જોયું તો કે એના ઉપરાજ્યપાલ મનોજ સિંહા છે અને પાટનગર શ્રીનગર અને જમ્મુ બે છે અને એની વડી અદાલત જમ્મુ કાશ્મીર છે અને એનું જોયું સ્થળ તો કે શ્રીનગરમાં એ આવેલી છે હવે લદ્દાખમાં જોયું તો કે ઉપરાજ્યપાલ કોણ છે આર કે માથુર છે એનું પાટનગર લે છે અને એની વડી અદાલત પણ જમ્મુ કાશ્મીરમાં આવેલી છે હવે લક્ષદ્વીપમાં જોઈ ચંદીગઢ અને દાદરાનગર આવેલી અને દીવ દુમણ આ છે ને ઉપરાજ્યપાલ કે સીએમ નથી હોતા પણ એમાં વહીવટદાર હોય છે એટલે એડમિનિસ્ટ્રેટિવ હોય છે અને આપણે જોયું તો કે લક્ષદ્વીપમાં કોણ છે તો કે પ્રફુલ પટેલ ખોડા છે એનું પાટનગર કવરતી છે અને વડી અદાલત કઈ જગ્યાએ આવેલ છે કેરળ કેરળમાં સ્થળ છે એનો કુલમ ત્યાં આવેલી છે આપ તો ચંદીગઢમાં હોય તો કે એના વહીવટદાર કોણ છે તો બનવારીલાલ પુરોહિત છે પાટનગર એનું ચંદીગઢ છે અને વડીલાલ પણ ચંદીગઢમાં આવેલ છે હું દાદરાનગર હવેલી અને દીવ દમણ તેનું આપણે જોઈએ વહીવટી દર કોણ છે તો પ્રફુલ પટેલ ખોડા છે અને પાટનગર એનું દમણ છે અને એની વડિયાદળ મુંબઈ છે આમાં ખાસ એક આપણે યાદ રાખવાનું દાદરાનગર દીવની વડિયાદળ મુંબઈમાં છે એ પછી લક્ષદીપની કેરળમાં છે નંદની કબરમી કોલકાતામાં છે અને પોંડિચેરીની ચેન્નઈમાં છે આ ઘણી વખત જીપીએસસીમાં પણ પૂછાતું હોય છે અને પેપર જો આડ નીકળે તો અત્યારે ક્લાસ થ્રીમાં પણ પૂછાઈ શકે છે આવી રીતના તમારે યાદ રાખો ને કે કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટદાર હોય છે ઉપરાજ્યપાલ હોય છે કે સીએમ હોય છે તેના વિશે માહિતી હતી જો વિડીયો સારો લાગે તો લાઇક કરવી નથી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ